أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم المصطفى محمد وآل الطيبين الطاهرين المعصومين المظلومين ولاة الله على أعدائهم أجمعين من يوم هذا إلى قيام يوم الدين أما بعد ماهي زلحج જે ઇસ્લામી મહિનોનો 12મો મહિનો છે, છેલ્લો મહિનો કે આપણે શરૂ કરીએ છીએ. ઇસ્લામી મહિનો, ઇસ્લામી વર્ષ આપણે જે શરૂ કરીએ છીએ, માહે મહોરમથી આપણે શરૂ કરીએ છીએ. અને ઇસ્લામી વર્ષનો છેલ્લો જે મહિનો હોય છે એને આપણે માહે ઝિલહજ કહીએ છીએ. જેવી રીતે પહેલા બયાન કરવામાં આવ્યું હતું કે ચાર મહિનાઓ એવા છે કે જેમાં ખુદાવંદ આલમ લડાઈને શરૂ કરવું આપણા માટે મનાઈ કરે છે કે તમે લડાઈ શરૂ ના કરો. એમાં પહેલો મહિનો માહે રજબ, બીજો મહિનો માહે ઝિલકાદ, ત્રીજો મહિનો માહે ઝિલહજ અને ચોથો મહિનો છે માહે મહોરમ. તો આ ચાર મહિનામાં અગર આપણા પર કોઈ હમલો કરે તો આપણે ડિફેન્સ કરી શકીએ છીએ, પણ લડાઈને શરૂ કરવા માટે આપણને મનાઈ કરવામાં આવે છે. કેમ કે આ હુરમતવાળા મહિના છે. અને માહે ઝિલહજ કે જે બહુ જ વધારે ફઝિલત અને બરકતવાળો મહિનો, કે જે મહિનામાં ખુદાવંદે આલમે હજ વાજિબ કર્યું છે. વલિલ્લાહ હજ્જુલ બૈતે વલિલ્લાહ અલન્નાસ હજ્જુલ બૈતે મન ઇસ્તતા ઇલૈહી સબીલા. કુરાન મજીદમાં ખુદાવંદે આલમ ફરમાવે છે કે અલ્લાહ માટે ઇન્સાનો ઉપર હજ વાજિબ કરવામાં આવ્યું છે કે જે લોકો તાકાત રાખતા હોય, તાકાત ધરાવતા હોય એના ઉપર હજ વાજિબ કર્યું છે. તો બીજા કોઈ મહિનામાં હજ વાજિબ નથી કરવામાં આવ્યું, ફક્ત આ જ મહિનો છે કે જેમાં હજને વાજિબ કરવામાં આવ્યું છે. અને આ મહિનો બી ઝિલહજ એટલે હજ વાળો મહિનો. ઝિલહજનો અગર તરજુમો જોઈએ તો એનો તરજુમો છે કે હજ વાળો મહિનો. તો એટલી મોટી ઇબાદત કે જે આ મહિનામાં ખુદાવંદ આલમે જે લોકો તાકાત ધરાવે છે એના ઉપર વાજિબ કરી છે. આ મહિનો કે જ્યારે રસૂલ ખુદાના જમાનામાં આવતો હતો તો રસૂલ ખુદાના સહાબીઓ જે સાલિહીન લોકો હતા, જે નેક લોકો હતા, એ ઇબાદતો કરતા હતા. અને પહેલા 10 દિવસ, પહેલા 10 રાતો અને પહેલા 10 દિવસ બહુ જ વધારે ઇબાદતના અંદર પોતાના ટાઈમ વપરાશ કરતા હતા, વધારે વખત ગુજારતો હતા. અને આ 10 રાતો જે પહેલી 10 રાતો છે એનો જિક્ર બી ખુદાવંદ આલમે કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવ્યો છે કે જે ઉલમાઓ બયાન કરે છે કે વવાદના મૂસા 30 લૈલતન વ અતમમનાહ બિઆશરિન, કે ખુદાવંદે આલમે પહેલા 30 રાતનો જનાબે મૂસા સાથે વાયદો લીધો, વ અતમમનાહ બિઆશરિન પછી 10 રાતો વધારી નાખી. તો એ 10 રાતો કઈ છે કે જે વધારો કરવામાં આવી, જનાબે મૂસા સાથે જે 10 રાતનો વધારો કરવામાં આવ્યો એ 10 રાતો આ રાત આ છે 10. એટલે પહેલી માહે ઝિલહજ થી લઈને 10મી માહે ઝિલહજ સુધી, બકરી ઈદની રાત સુધી જે 10 રાતો છે એ રાતનો જિક્ર ખુદાવંદ આલમે કુરાન મસ્જિદમાં બી કર્યો છે. અને રસૂલ ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વ આલિહી વસલ્લમ બી આ 10 રાતોને બહુ જ વધારે પસંદ કરતા હતા. અને એ 10 રાતોમાં અને 10 દિવસોમાં બહુ વધારે ઇબાદત કરતા હતા. આ મહિનામાં જે અમાલ છે એ અમાલ જે બયાન કરવામાં આવે છે કે પહેલા 9 દિવસ રોઝા રાખવામાં આવે, બહુ જ વધારે સવાબ છે પહેલા 9 દિવસ. 10 દિવસ શું કામ નહીં? કેમ કે બધે 10-10 આપણે જિક્ર કર્યા, હમણે 10-10ની બધી ફઝિલતો બયાન કરી, કેમ 10મા દિવસે રોઝો ના રાખવામાં આવે, કેમ પહેલા 9 દિવસમાં રોઝો રાખવામાં આવે? બયાન છે કે 10મા દિવસે બકરી ઈદ આવે છે, ઈદ કુરબાન છે, ઈદ ઝુહા છે, એના કારણે ઈદના દિવસે રોઝો રાખવો હરામ છે, આપણે રોઝો નથી રાખી શકતા. એના કારણે પહેલા 9 દિવસે 9 દિવસ બહુ જ વધારે સવાબ છે રોઝો રાખવાનો. એના પછી પહેલી 10 રાતના નમાઝ મગરીબ અને ઈશાના દરમિયાનમાં, નમાઝ મગરીબ પૂરી થઈ જાય, નમાઝ ઈશા પઢવા પહેલા આપણે 2 રકાત નમાઝ પઢીએ કે જેનો સવાબ એ છે
કે અગર કોઈ માણસ પહેલી 10 રાતમાં માહે ઝિલહજની પહેલી 10 રાતમાં અગર કોઈ નમાઝ પડે છે એનો સવાબ છે એનો સવાબ હાજીઓનો જે સવાબ છે એનો સવાબ અતા કરવામાં આવે છે જાણે કે હજ કરીને આવ્યો છે જાણે કે હાજીઓ સાથે હતો એનો સવાબ એને અતા કરવામાં આવે છે નાનકડી નમાઝ જરા તકલીફ 2 મિનિટ 3 મિનિટની તકલીફ અને સવાબ એટલો બધો હજનો સવાબ એને અતા કરવામાં આવે છે શું નમાઝ કેવી રીતે નમાઝ છે કે આપણે નિયત કરીએ કે પહેલી 10 રાતની નમાઝ પઢું છું બે રકાત કુરબતન અલ્લાહ નમાઝ મગરિબ અને ઈશાન વશમાં મગરિબ નમાઝ પૂરી થયા પછી સૂરે અલહમદ પઢવામાં આવે એના પછી સૂરે કુલ હુ અલ્લાહ પઢવામાં આવે એના પછી આ આયતને એક વખત પઢવામાં આવે આયત શું છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ વવઅદના મૂસા 30 લૈલતન વઅતમમનાહા બિઅશરિન ફતમ મીકાતુ રબ્બિહી 40 લૈલા વકાલ મૂસા લિઅખીહી હારૂન અખલફની ફી કૌમી વઅસ્લિહ ولا تتبع سبيل المفسدين آیت છે કે જે આયતને એક વખત પડવામાં આવે બે રકાતના અંદર પહેલા સૂરે અલહમદ પછી કુરહુ અલ્લાહ પછી આયત બીજી રકાતમાં એવી રીતે પહેલા સૂરે અલહમદ પછી કુરહુ અલ્લાહ પછી આયત પડવામાં આવે અને જેવી રીતે આપણે બીજી તશહુદ સલામ કરીએ છીએ એવી રીતે નમાઝને પૂરો કરવામાં આવે એનો સવાબ એ છે કે જાણે કે એ હાજીઓ સાથે હજ કરી રહ્યો છે એનો સવાબ એને અતા કરવામાં આવે છે એના પછી દરરોજ અસરના વખતે માફ કરજો એના પછી બયાન કરવામાં આવે છે સુબહો હરરોજ દરરોજ સુબહો અને મગરિબ પછી આ દુઆને પડવામાં આવે કે જે આપણા છઠ્ઠા ઇમામ આ દુઆને પડતા હતા અલ્લાહુમ્મ હાઝિલ અય્યામ અલ્લતી ફઝલતહા અલલ અય્યામ ખૈર ઈ દુઆ જે આપણે મફાતલ જનાનમાં છે અને બીજી ઘણી બધી દુઆઓ છે જે મફાતલ જનાનમાં આ માહે ઝિલહજના બારામાં બયાન કરવામાં આવે છે તો આ માહે ઝિલહજ જે બરકતવાળો મહિનો જે રહેમતવાળો મહિનો ખાસ દુઆઓનો મહિનો છે ખાસ ખુદાવંદરામ પાસે આપણે માંગીએ એ મહિનો છે દુઆઓ કબૂલ થાય છે આ મહિનામાં સવાબ વધારે છે અને ખાસ કરીને પહેલી 10 રાતના તો બહુ જ વધારે સવાબ છે પહેલા 10 દિવસો બહુ જ વધારે સવાબ છે તો આપણે ખુદાવંદરામ પાસે આ મહિનાની બરકતથી આપણે ઈબાદત કરીએ અને ખુદાવંદરામ પાસે આપણે દુઆ કરીએ કે ખુદાએ આ મહિનામાં અમને વધારે વધારે ઈબાદત કરવાની તૌફીક અતા ફરમા આ મહિનામાં તો અમારા ગુનાહ અને કબીરાના સગીરા માફ ફરમા અને અમારા ઇમામ ઝમા સલાતુ વસલામના ઝુહરમાં જલ્દી ફરમા વસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ.